નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શરૂ થયેલી મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિનો નવ દિવસનો મેળો યોજાયો. માતાજીની આરતી અને દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોની આસ્થા છે કે અહીં ભક્તોની બાધા આખડી માનતા પણ પૂરી થાય છે. રાજા રજવાડા વખતે રાજપીપળા ખાતે અતિ પ્રાચીન મહાકાળી મંદિરે ચૈત્રી નવરાત્રિનો મેળો ભરાતો આવ્યો છે. ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોરતે આરતીમાં ભાગ લેવા અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. આ મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના સંખ્ય લોકો પણ ઉમટ્યા છે. જવારાનું સ્થાપન, ઘટ સ્થાપન, પૂજન અર્ચન સાથે સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે. પીપળા ખાતે ચૈત્રી નવરાત્રિનો મેળો નવ દિવસનો ભરાય છે. ભક્તોમાં ખૂબ આસ્થા હોય છે. નવ દિવસ દરમિયાન અહીં માતાજીની આરતી પૂજન થાય છે. પૂજારીને આપણે પૂછીએ કેટલા વર્ષથી ભરાય છે આ મેળો અને શું મહત્વ છે? પ્રાંતથી આ મેળો ભરાય છે અને વિજયસિંહજી મહારાજ સાહેબે આ મંદિર બંધાવેલું છે. દરેક જાતિના ભાવિક ભક્તજનો મંદિરે એમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને શ્રદ્ધા ભક્તિનું અર્ઘ્ય અર્પણ કરે છે. અને ચૈત્ર મહિનામાં 8મી થી 18મી તારીખ સુધી 10 દિવસ મેળો ભરાશે અહીંયા આગળ. અને ચૈત્ર મહિનામાં બધા સમાજના માણસો પુરાણી કરવા માટે આવે છે અહીંયા આગળ. લોકો પોતાનું હોમ કરે, ઘરથી ગાંધીને આવે છે, માડી ગાંધીને આમ ગાણી કરવા આવે છે. ભાઈ છે એ પણ એ ગાણી કરવા માટે આવે છે. એવો રાજવી પરિવાર દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યારે એવું કહેવામાં હતું કે રાણીઓ જે છે એ હરસિદ્ધિ માતાનું દર્શન નહોતા કરી શકતા, એટલા માટે નજીક બંધાવવામાં આવ્યું. તો એનો શું ઇતિહાસ છે? હા, ખૂબ સાચી વાત છે. કારણ કે એમને ગુરુ પડતું હતું એટલે એ પાસેમાં બંધાવેલું આ મંદિર અને દર્શન કરવા માટે રાણી સાહેબ આવતા હતા. રાજકારણના ઘણા માણસો આજે પણ આવે છે. ગોપાલ પ્રકાશ છે, કાશીપુરાના મહારાણી સાહેબ છે, એ પણ આવે છે દર્શન કરવા માટે. તો અહીંયા માતાજીના દર્શન કરવાથી ભક્તોની કેવા પ્રકારની બાધા આપણી પૂરી થાય છે? દરેક ભક્તોની મનોકામના પૂરી થાય છે ઘણી અને જાગૃત માતાજી છે. તો અહીંયા નવ દિવસ સુધી કાળિકા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે અને ભવ્ય પોતાની બાધા આપણી પૂરી કરે છે. દીપક જગતાપ, ટીવી 13 ગુજરાતી, ફક્ત ગુજરાતી.